નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો દમણ દીવ લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલની 9942 લીડથી લગાતાર 3 વાર હેટ્રિક જીત બાદ સંઘ પ્રદેશ દીવ ખાતે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ બિપિનભાઈ શાહના નેતૃત્વમાં ભાજપ વિજય રેલીનું આયોજન થયું. આ વિજય રેલી દીવ ભાજપ કાર્યાલયના પ્રાંગણમાંથી શુભારંભ કરાયો હતો. દીવ પોલીસની નિગરાણીમાં આજે વિજય રેલી દીવના મુખ્ય માર્ગોથી પસાર થઈ ગાંધીપરા કુદમ થઈ ગોગલા પહોંચી હતી. આ વિજય રેલીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીના ચિત્રવાળી ટોપી તેમજ ભાજપના ધ્વજ અને ચિહ્નો સાથે જોડાઈ ફિર એકવાર મોદી સરકાર અને ભારત માતા કી જયના નારાઓ લગાવવામાં આવ્યા હતા. રેલી દરમિયાન ઠેર ઠેર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દીવના બીજેપીના દિગ્ગજ નેતાઓ દમણ દીવ ઉપાધ્યક્ષ કિરીટ વાજા, દીવ જિલ્લા પ્રમુખ બિપિન શાહ, ઉપપ્રમુખ શાંતિભાઈ સોલંકી, આરતી રવિન્દ્ર બારિયા, હિના રતિલાલ, હર્ષાબેન રામજી વાજા, રાજુ દવે, કિશોર કાપડિયા, જીતુભાઈ બારિયા, ભવ્યેશ ચૌહાણ, ઉકરડા બાબા અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. મીનાક્ષી ગઢવી, જેડએસ ટીવી, દીવ.